ધારો કે તેજ મેં ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ સાયો, ગમે એટલા વાદળા અંજવાળા ભગવાન સૂર્યનારાયણ ઉગમણા ઓરડે થી કોરું કાઢે, વાદળા અડાવી જાય. તમે જાણો છો વાદળા અડાવી જાય ઢાંકવા માટે, પણ ઉગે એને કોઈના બાપ ની તાકાત નથી પૂગી શકે. વાદળા ગમે એટલા માથે પછાડા મારે, પણ ઉગેલા ને કોઈ ઢાંકી શકે નહીં. ધારો કે તેજ મેં ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ સાયો, રણે ચડ્યો રાજપૂત સુપે નહીં, અને દાતા સુપે નહીં, ઘેર માંગન આવ્યો. દાતાર માણા હોય, જેની હરવાની હારી હોય, ઈ ગરીબ હોય તો ભલે, અમીર હોય તો ભલે, એના ઘરે દાતાર આવે તો કોઈ દી મોઢું હંગરે નહીં. ઈ દાતારીની વાતો ઇતિહાસમાં રહી ગઈ છે. તારોડિયા ગમે એટલું અંજવાળું કરે તો કોઈ દી ચાંદાને ઢાંકી ન હકે, અને ચકલા કોઈ દી બાદ બની ન હકે. આ એને તો ઉકાળી ઓફર છે, તમે તમારા મથા એટલું મથી લેજો. અને એ તો બનતો હોય સમાજમાં, તમે આગળ જાઓ ને એટલે દુનિયાને ગમતી વાત જ નથી. તમે સાયકલ લઈને ફરો તો જ બધાને મજા આવે યાર. બાકી તમે આગળ જાઓ એટલે ઓટોમેટિક દુશ્મનો ઊભા થવા માટે ગામની સિરીએ સિરીએ, અને સિટીની સોસાયટીમાં એ તમે જાણો છો. પણ શું કીધું છે આમાં કવિ ગંગે, સુપે ઘર માંગન આયો, શરૂઆતમાં મેં જે દુહો કીધો આપને, બેટો બાપ તણે ચીલે નો ચાલે, તો જનની કાઉ જણા એને વરુણ લાગે વેરડા. બીજો દુહો કહું તો, દુનિયામાં ગરીબ ઘરનો બાપ હોય તો ભલે, કોઈ હવેલીમાં રહેવા વાળો બાપ હોય તોય ભલે, બાપ બાપ છે. ચમરબંધીની ચણેલી એક દી પાયા માંથી પડે, કોઈ મોટી બિલ્ડિંગ બનાવે, હાથ માળની હવેલી બનાવે એમ નહીં, ગમે મોટી બિલ્ડિંગ બનાવે, એક દી બે દી ત્રણ દી એમ નહીં, બે પાંચ વરીએ, પચી વરીએ, પચા વરીએ, હિતર વરીએ, પાયામાંથી એક દી પડી જાય. ચમરબંધીની ચણેલી એક દી પાયા માંથી પડે, પણ નેવ ને વરે નડે, એ તો બાપની ખોટું બાલિયા. બાપ છે, બાપની ખોટ ક્યારે બુરાતી નથી, અને બાપની ખોટ કોઈ બુરે તો દાખલો દુનિયામાં હોય તો બોલવાનું બંધ કરી દઉં. શું કામ, બાપ બાપ છે યાર. હવે જે વાત કરું સાંભળજો, આથી શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ.
પોતાના બાપ ને શ્રદ્ધાંજલિ દેવા માટે સુરેશભાઈ આખો કાર્યક્રમ ગોઠવો. મેં કીધું એમ આપણે તમે નું શ્રદ્ધાંજલિ આપીએ કે બીજું તો હું તમે બાપ ને શું દેવાના, દુઃખ પડે દુનિયામાં. હું ઘણા ડાયરામાં બોલ્યો છું તો માં આહુડા પાડી લે, માં દીકરાનો જીવ બાળે, માં મજૂરી કરી લે, એ આપણે જોયું છે બધે. એટલે માના ગીતો બહુ લખાણા. ભગત બાપુએ પણ ઘણા દુહા માતાજીના માના લખ્યા કે ભગવત તો ભજતા અને મહેશર આવીને મળે, પણ મળે નહીં એક જ માં ઈ તો કરડ ઉપાય કાગડા, ધમણે શ્વાસ ધમાય જેથી ઘટડામાં ઘોડા ફરે, તેથી સોરોની ચિંતા થાય એને કેમ વેરી કાગડા. છેલ્લા શ્વાસ હોય પોતાના દીકરાના મીટ માંડી એમ જોતી હોય, મારો દીકરો ક્યાં, મારો દીકરો ક્યાં, છેલ્લા શ્વાસ હોય તો માને પોતાના દીકરાની ઉપાધિ થાય. ધમણે શ્વાસ ધમાય ઘટડામાં ઘોડા ફરે, ઈ માને સોરોની ચિંતા થાય એને કેમ વિહરી કાગડા. માના બહુ દુહા લખાણા, પણ બાપ કેવો હોય. તો એક નાનો પ્રસંગ તમને આઈથી કહું બાપનો, કે બાપ હોય કેવો તો તમે બધા ભણેલા ગણેલા છો, કોક દી રામાયણ વાંચી લેજો. ભગવાન રાઘવ ને જેથી 14 વર્ષનો વનવાસ દેવામાં આવ્યો, રામના દીકરા હતા ભગવાન રાઘવ થી માંડી સૂર્યવંશી રાજા. તમે કથા આખી જાણો છો એટલે બહુ વાતને લંબાવતો નથી, પણ સૂર્યવંશી રાજા 22 જાન્યુઆરી ઘણી વાર કહું છું, ભગવાન રાઘવ બિરાજમાન બન્યા અયોધ્યાના મંદિરમાં. એ સૂર્યવંશી રાજાની 32મી પેઢીએ ત્રિશુંક રાજા જન્મ, અને ત્રિશુંક રાજાના દીકરા રામની પહેલાની વાત કરું છું, સાંભળજો. દીકરા હારા ક્યાં થાય, મુકેશનાથ બાપુ જે ફળિયામાં તમે મુઠ્ઠી ભરીને ઝાર નાખો તો ફટફટ ફૂટીને ધાણી થઈ જાય, ફળિયામાં ઝાર નાખો તો કબૂતર આવે, ચકલા આવે, પણ એના ફળિયામાં તમે ઉકળો કરો તો ગધાડા ફાટુએ ફાટુએ આવે. ફળિયું કેવું કરવું છે તમારે જોવાનું, કર્મ કેવા કરવા છે તમારે જોવાનું. આ શ્રદ્ધાંજલિનો ડાયરો છે એટલે મારે જે વાતો કરવી છે એ વાતો સાહિત્યની કરવી છે. પછી તમને ગમતા ગીતો આવીથી વાતો કરવાનો, પણ શ્રદ્ધાંજલિ કેવી હોય તો એ વાત આપને કરું, સાંભળી લેજો. 32મી પેટી ત્રિશુંક રાજાના દીકરા એટલે હરિચંદ્ર રાજા, હરિચંદ્ર રાજાનો દીકરો એટલે રોહિત. તમે જાણો છો, હું જાણું છું. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, આ તો કાબે અર્જુન લૂંટ્યા અહીં ધનુષ ને અહીં બાણ. દુનિયામાં સન્માન મારું તમારું નથી થતું, સમયનું સન્માન થાય છે એટલું યાદ રાખજો યાર. સમય ન હોય તો સન્માન ન હોય, સમય ન હોય તો પૈસા ન હોય, સમય ન હોય તો સત્તા ન હોય, સમય ન હોય તો દુનિયામાં કાંઈ ન હોય એટલું યાદ રાખજો. સન્માન માણસનું નથી, સન્માન સમયનું થાય છે યાર. એક દી હાથીની અમારી ઉપર બિહારી દે તો એનો એ સમાજ પાછો ગધાડે બિહારી દે, એ તમે જાણો છો, હું જાણું છું. પણ મારે જે વાત કરવી છે એ 32મી પેઢીએ ત્રિશુંક રાજાના દીકરા હરિચંદ્ર રાજા અને એનો દીકરો એકનો એક રોહિત. બાપ અને દીકરો કેવા હોય, રોહિતને બહુ પ્રેમ કરે છે, પણ સમય ફર્યો, સમય આમ થપાટ મારી, અને તમે જાણો છો હરિચંદ્ર રાજાનું હતું એટલું બધું વેચાવા મંડાણું, બધું વેચાઈ ગયું. ભરી બજારમાં એક થી હરિચંદ્ર રાજાને વેચાવાના દી આવી ગયા. અયોધ્યાનો રાજા સૂર્યવંશી રાજાને વેચાવું પડે, પણ સમય બળવાન હતો, ભરી બજારમાં ઉભા રહી ગયા. તારામતી એ વેચાઈ ગયા, હરિચંદ્ર રાજા વેચાઈ ગયા, એકનો એક દીકરો રોહિત વેચાઈ ગયો. પોતાના બાપની સામે કોઈ દીકરો વેચાતો હોય દુનિયાનો કયો બાપ હોય, ઠે વાગે તો એની ઉપાધિ કરતા હોય. પણ પોતાના બાપની સામે પોતાનો દીકરો હરાજીમાં ઉભો હોય વેચાતો હોય આ દુનિયાનો કયો બાપ જોઈ શકે. અને ઈ પોતાના બાપે નજરો નજર જોયું, મારો દીકરો વેચાય છે, રોહિત વેચાય છે, પણ મને શ્રદ્ધાંજલિના માહોલમાં આ વાત પૂરી કરતા પેલા કવિતા યાદ આવે છે. પરમંદનીય પરમ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુએ લખેલી આ કવિતા છે. બાપ કેવો હોય, બાપની છત્ર છાયા કેવી હોય, અને એ માટે મને યાદ આવે છે આ રામુભાઈ કુસાભાઈ શિયાળિયા એમની શ્રદ્ધાંજલિનો આ ડાયરો. સુરેશભાઈ મને આ ગીત યાદ આવે છે, બાપુએ શું લખ્યું સાંભળજો આ કવિતા. કે એવો ઘેરો રે વડલો ને ઘેરો સાજડો રે અનઘેરા કુટુંબ માં મારો બાપ જો મીઠો
સાયુડો છે મારા બાપનો રેલો એવો ઘેરો રે વડલો ને ઘેરો સાજડો રેલો અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો સાયુડો છે મારા સૂર્યવંશી રાજા ધ્રુજવા મંડાણો પણ સમય બળવાન હતો, સમય ની સામે કોઈ હાલે એવી કન્ડિશન હતી નહીં, કરવું શું? તો હવે સાંભળજો, વેચાઈ જવું એ તો બરાબર છે, બધા વેચાઈ ગયા, પણ જીવનમાં સત્ય નો ચૂકવું એ મરદ માણાનું કામ છે. ખુશામત કરીને કોકના પગમાં બેન હાજી હાજી કરો, તમારે કોઈ દી દુશ્મન બને જ નહીં યાર. તાંબાના પતરા ઉપર હું લખી દઉં તમને, હાજી હાજી કરતા શીખી જાઓ અને કોઈના પગમાં ગળોઠિયા મારતા શીખી જાઓ, દુનિયામાં કોઈ દી વાંધો ન પડે. ઝવેરચંદ મેઘાણી લખતા હતા, ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો કાયરો અહંકાર કરતા મરદ માણાને ક્યાંક ને ક્યાંક ઝીણા મોટા વાંધા હોય શું કામ? એ સત્યના માર્ગે હાલે છે અને સત્યને પકડીને હાલે એને તો કોઈ નડવાના છે, તમે જાણો છો. ખોટાની ટોળકીમાં ભળી જાઓ અને થાળી વગાડવા મંડો ભેળા હાલીને તો દુનિયામાં ક્યાં તકલીફ હતી યાર. એક રાજા હતા, એક નખેતર વરસાદ વર્યો, કુવામાં પાણી ઉવાયું તો આખું જે પાણી પીધું નગરવાળા બધા ગાંડા થઈ ગયા, પાણાના ઘા કરવા માંડ્યા. રજવાડામાં જે રાજા રહેતા એને ડેલી સામે પાણાના ઘા કરવા માંડ્યા. એટલે પ્રધાનને રાજાએ બોલાવીને પૂછ્યું કે આખું નગર ગાંડું થઈ ગયું છે, પાણાના ઘા કરે છે બધા, તો આ પ્રજા છે આપણી, આપણે રાજા છીએ, આને મરાય છોડી કે ન મરાય? કે તો આનો રસ્તો શું, આમાંથી બચવા માટેની બારી શું? પ્રધાન બહુ હોશિયાર હતો, એને રાજાના કાનમાં આવીને એટલું કીધું, ખાંભળી લ્યો આ બધા ગાંડા થઈ ગયા છે અને તમે જો આની સામે બધું કે તોપુના નાળસા મૂકો તો આપણી રયત કહેવાય. આમાંથી બચવાનો એક જ રસ્તો છે કે ઘૂંટડો પાણી પી અને તમે આ ટોળકીમાં ભળી જાવ એટલે તમારું રૂવાડું ખાંડું ન થાય, બાકી બીજો કોઈ રસ્તો નથી યાર. એમ ક્યારેક સજ્જન માણસોને પણ હું જોઉં છું કે ટોળકીમાં ભળવું પડે છે અને ન ભળે તો એને બાદબાકી થઈ જાય છે અને થવું જ પડે છે, પણ સમય ચુકાવતો હોય છે. એમ પોતાનો દીકરો વેચાઈ ગયો, પોતાની અર્ધાંગના વેચાઈ ગઈ, જે દીકરાને લાટકોટ થી મોટો કર્યો હતો એ દીકરો હરાજીમાં વેચાતો, એ બાપની વેદના કેવી હશે? દીકરો તો વેચાઈ ગયો પણ એ દીકરાને સરપણસ થયો અને તારામતી ઉપાડી, વાત મોટી છે ટૂંકમાં કરું, તારામતી ઉપાડી અને બાપની આગળ આવી. રોહિતનો બાપ હતો હરિચંદ્ર રાજા, એ બાપની આગળ આવી અને આમ જ્યાં મડું મૂક્યું, સાહેબ બાપ પીઓ જાય, દીકરાનો બાપ પીઓ જાય તો પરિવાર એમ કે હજી ભગવાનની આપણા ઉપર કૃપા છે, બાકી બાપ મા બાપ બેઠા હોય, માવતર બેઠા હોય, કોઈના જુવાન દીકરા વયા જાય તો એ તો પાપ ફૂટ્યા કહેવાય. એ તો પરભવમાં કોઈ સાધુ સંતોને હંતાઈપા હોય તો બને, આવું પરિવારમાં મેં સાંભળ્યું છે. પણ બાપ પીઓ જાય તો એમ કે દીકરા તો હજી છે, કાલ હવારે મોટા થઈ એના બાપની ખોટ પૂરવાના એના પરિવારને. એ પોતાના દીકરાનું મળદું જે હામું જોયું હરિચંદ્ર રાજાએ, થયા તો થર 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 સૂર્યવંશી રાજા ધ્રુજવા મંડાણો અને તારામતીને એટલું કીધું, તારામતી રોહિત વયો ગયો કે આ વયો ગયો, અગ્નિ સંસ્કાર દેવા માટે હું તમારી આગળ આવીશું. એ સ્મશાનમાં હતા અગ્નિ સંસ્કાર દેવાની, પણ તેથી પોતાના દીકરાનું મડું એક બાજુ મુકાવી દીધું. હા ભણો જો આપણી સંસ્કૃતિ કેવી હતી, એટલે વર્ષો પછી આજ રામના મંદિરો બંધાણા રામ બિરાજમાન થાય ની પેઢીઓ કેવી હતી, એમના ભગવાન ન થવાય એના માટે પેઢીઓના તપ હોય ને, કઈ દુનિયામાં હાકલ પડે યાર. અને તેથી પોતાના દીકરાના મરદાને એક બાજુ મૂકી દીધું અને તારામતીને એટલું કીધું કે દાન દેવું પડશે. હું હવે હરિચંદ્ર રાજા અયોધ્યાનો કે સૂર્યવંશી રાજા, હવે હું કોઈ રાજા નથી, હું તો વેચાઈ ગયો છું ભરી બજારમાં, દાન લીધા વિના દાગનો દેવા દઉં, મને ખબર છે મારો દીકરો છે, દીકરાથી દુનિયામાં કઈ હોય નહીં, હું એનો બાપ છું. પણ સાંભળી લે તારામતી, હું નોકરી કરું છું, હું કોઈના આંગણે કોઈના દ્વારે કોઈના ઘરે વેચાઈ ગયેલો માણસ છું, આજુ હરિચંદ્ર નથી, દાન લીધા વિના દાગ નો દેવા દઉં. એક કલાક બે કલાક ત્રણ કલાક એ પોતાના દીકરાનું મળદું આમ એક બાજુ મુકાવી દીધું. તારામતી ધ્રુસકે ધ્રુસકે રોતી હતી અને હરિચંદ્ર રાજાને એટલું કહેશે કે જો તો ખરા તમારો દીકરો છે
જો તો ખરા તમારો દીકરો છે. અને તે દીને કીધું કે દીકરો હોય તો ભલે હોય, મને ખબર છે પીડા મારાય છે, હું આહુડા પાડું છું મારા દીકરાના વિયોગમાં, પણ દાણ લીધા વિના દાગ નો દેવા દઉં. સાહેબ સત્યનો માર્ગ મેલ્યો નહીં એટલે કીધું રઘુકુલ રીતિ સદા ચલે આઈ, પ્રાણ જાય બરુ વચન જાય. અને એ ભગવાને જયારે આમ જોયું ત્યાં તો ભગવાન બેઠો થઈ ગયો કે તારી ભલી થાય તારી હરિચંદ્ર રાજા, આવો સત્યવાદી રાજા છો. એ 32મી પેઢી હતી, સમજદાર છો એટલે વાત માંડું છું તમારી આગળ. એથી આગળ આવો તો 40મી પેઢી સગર રાજા થયા જેને 100 યજ્ઞ કર્યા. એથી આગળ આગળ હાલ્યા આવો એટલે રાજા અજ થયા. એથી આગળ આવો તો એક પછી એક રાજા દશરથ રાજા થયા અને ભગવાન રાઘવજી આવ્યા ને. ઈ રામની તો સૂર્યવંશી રાજાની 64મી પેઢી હતી અને ઈ ભગવાન રામનો જન્મ થયો જેની પેઢીઓના પુન ભેળા થાય. આ ન્યા ભગવાન આવે અને ન્યા ભગવાન વિષ્ણુનો અવતાર એટલે રામા અવતાર તમે જાણો છો. એ ભગવાન રાઘવે અવતાર લીધો, પણ મારે વાતુ બાપની કરવી છે. પણ ઈ બાપનો પ્રેમ અયોધ્યાના રાજા દશરથ રાજાને જ્યારે કઈ કઈ કીધું કે ભરતને ગાદી અને રામને વનવાસ, એ કથા આપ જાણો છો. રામના વિયોગમાં રામ હાલતા થયા ને ત્યાં સુધી દશરથ રાજા જોતા હતા કે એ જાય મારો દીકરો હાલ્યો જાય, મારો દીકરો હાલ્યો જાય. રામ વળાકા કરે છે કે મારા બાપને મેલીને જવાનું, પણ છતાંય મારો બાપ જો મજબૂર હોય, મારા બાપથી કાંઈ બોલાતું ન હોય તો ખોળિયું ખાલી કરી દઉં. સૂર્યવંશી રાજા દશરથનો દીકરો છું, કદાચ મારો બાપ બોલે અને મારા બાપના વેણ ઉપર જો મારું માથું ન ઉતારી દઉં તો દુનિયામાં કોઈ યાદ ન કરે રામને. પોતાના બાપના એક વેણ માટે થઈ સાંભળજો, દીકરાના બાપના પ્રેમની વાત કરું છું, એક પોતાના બાપના પ્રેમ માટે થઈ. અને સૂર્યવંશી રાજા રામસેને જંગલની કેડી લઈ લીધી, વનવાસની કેડી લઈ લીધી. ભરતે સમજાવ્યા, લક્ષ્મણે સમજાવ્યા, શત્રુઘ્ન સમજાવે, પણ એકના બે નો થયા. શું કામ કે મારા બાપે કીધું છે અને એટલા માટે મને કડી યાદ આવે છે. આ રઘુકુળ ભૂષણ રામ નું ગાદી તણું મુરત છે, આ ચંદ
અમારું છે ઇતિહાસ માં, ભાઈ અમારું છે ઇતિહાસ માં. મુકેશનાથ બાપુ વળે ને દુનિયામાં કરે ગેંગે ફેફે ઘડીક શણગાર, મર્દો ના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. હવે મજા આવશે બાપુ, અને હવે સાંભળજો આ વાત. બાપુ બિરાજે છે અહીંયા, અમારે બેન વૈશાલી બેન છે, એટલે એક વાત કરી દો. અહીંથી આજની આ દેશની દીકરીઓ સોસાયટીમાં સલામત ન હોય, ગામડાની બજારમાં સલામત ન હોય, આ કાયદા વ્યવસ્થા આટલું બધું હોવા છતાં જો કોઈ બેન દીકરી સોસાયટીમાં સલામત ન હોય, હું તમે ઘણા બનાવ એવા સાંભળતા હોય છે, તે મને એક વાત કરવાનું મન થાય જાય છે. સાહેબ જયારે બારવટિયાનો યુગ હતો, હાથમાં તરવારું લઈને પોતાના ધર્મના નીતિ માટે બારવટે નીકળેલા માણસો, અને હાથમાં તરવાર લઈ પોતાના ન્યાય જોઈને સામે ન્યાય મેળવવા જેથી બારવટે નીકળતા, તેથી બગડતા 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 ઘોડાની ખુમરી વાગતી આવે, મરણ મેવાડા તણુ આજ પીઠિયા આવે, પાણી ફૂંદતું વાય માતાલુ આવતું હોય, મોટી મોટી ફોજુ આલી આવતી હોય, અને તેદી ડેરી વડાળી જુનાગઢ નું ગામ, ઈ જુનાગઢ નું ડેરી વડાળા ગામ ભાંગવાની વાત કરી, ધોળાદીએ જગદીશભાઈ જહા ચીઠી મોકલી, ધોળાદીએ જહા ચીઠી મોકલી કે બાંધવા હોય તો ગઢના બાંધવા હોય તો હવે સાંભળી લ્યો જુનાગઢ નવાબ, ડેરી વડાળા ગામ ધોળાદીએ ધમરોળી નાખું, થાય તો આડા બાંધી દેજો, અને દિવાલું ગઢની ચણવી હોય તો ચણી લેજો, ધોળાદીએ જો તમારું ગામ ભાંગવું નહીં તો હું કાદુ મકરાણી બારવટીઓ બોલ્યો ન બોલ્યો થાઉં. જહા ચીઠી આવી ભાઈ, જુનાગઢના નવાબ સાહેબના હાથમાં જહા ચીઠી આવી, ધોળાદીએ ડેરી વડાળા ગામ ભાંગવાની વાત કરેલી. મુકેશનાથ બાપુ, ગામ ભાંગવું છે ધોળાદીએ, આ બાજુ તૈયારી થઈ ગઈ, જામગરી વાળી બંદૂકો હતી એમાં દારૂ ખંડાવા મંડ્યાના, કે નવાબનું ગામ ધોળાદીએ ભાંગવું છે, અને એમાં લગ્ન થયેલા આણુવાળીની એક દીકરી આવેલી. સાંભળજો, સોસાયટીમાં કે શેરીમાં સલામત નથી એટલે વાત હું ઘણી વાર કરું છું. મેકાણી ઝવેરચંદ સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં વાતને લખે છે, એક દીકરી આણુવાળીને આવેલી, પોતાના પિયર માંથી બહુ જાજા ઘરેણા લાવેલી, એટલે દીકરી તૈયાર થઈ, પોતાનો ધણી વાડીએ ખેતરકામમાં ખેતી કરે છે, એટલે પોતાને ભાત દેવા જવું પડે. જહા ચીઠી આવેલી, ગામ ભાગવાની વાત હતી, જુનાગઢ નવાબને માણસો ગોઠવાઈ ગયેલા, ક્યારે આવે ક્યારે ગામ ભંગાય એ ખબર હતી. આ બાજુ દીકરી તૈયાર થઈ, ઘરેણા પહેરેલા, અને એની સાસુએ કીધું, બેટા ક્યાં જાવ છો, કે મારો ધણી ખેતર છે વાડીએ છે અને ભાત દેવા માટે જાઉં છું, કે દીકરી તને ખબર નથી કાદુ મકરાણીનું બારવટું જુનાગઢ નવાબની સામે હાલે છે, બેટા ખબર નથી તને, આ તારું હોનું પહેર્યું છે, ગરેણું પહેર્યું છે, એ બધું ગરેણું તું ઉતારતી જા, આ હોનું ઉતારતી જા, તારો બાપ તને લૂંટી લેશે, એ કોઈની શરમ નહીં ભરે, કે આ શબ્દ જ્યાં મોઢામાંથી નીકળ્યા તો દીકરી વળી પાછી પાસી વળીને પોતાના હાહરિયાનું જે હોનું હતું એ તો પહેર્યું હતું, પિયર માંથી આવેલું હોનું હતું એ બધું પાછું દીકરીએ પહેરી લીધું, અને પહેરીને તૈયાર થઈ, અને પોતાની સાસુને એટલું કીધું, તો હવે સાંભળી લ્યો, તમે જો એમ કહેતા હોય કે તારો બાપ તને લૂંટી લે તો દુનિયાનો કોઈ એવો બાપ નથી જે દીકરીને લૂંટવા માટે ઊભો થાય, મને ભરો હશે, કે પણ કાદુ મકરાણીનું બારવટું છે, થોડા દિવસ ડેરી વડાળા ગામ ભાંગવાની જહા ચીઠી લખી છે,
કે ભલે લખ્યું હોય એ ગેરણા પરી દીકરી નીકળી.